જય હિન્દ દર્શક મિત્રો, હું જમીલ પઠાણ, આપ જોઈ રહ્યા છો તીર સમાચાર. વાત કરીશું મેઘરાજાની મહેરની. જી હા, આજે સવારથી છોટાઉદેપુર જિલ્લામાં સાર્વત્રિક મેઘ મહેર થઈ રહી છે. અને તેમાં ખાસ કરીને વાત કરીએ બોડેલીની, તો બોડેલીમાં સવારથી મેઘરાજા મહેરબાન છે. છોટાઉદેપુર જિલ્લામાં થયેલા સાર્વત્રિક વરસાદને લઈને આજે સવારથી જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. અને તેને લઈને ધરતીપુત્રોમાં પણ ખુશીની લહેર જોવા મળી રહી છે. આજે સવારના 8 થી સાંજના 8 સુધી થયેલા વરસાદના આંકડાની વાત કરીએ તો છોટાઉદેપુરમાં 19 mm એટલે કે 0.76 ઇંચ, પાવીજેતપુરમાં 55 mm એટલે કે 2.2 ઇંચ, સંખેડામાં 41 mm એટલે કે 1.64 ઇંચ, નસવાડીમાં 31 mm એટલે કે 1.24 ઇંચ, જ્યારે બોડેલીમાં 74 mm એટલે કે 2.96 ઇંચ. કહી શકાય કે 3 ઇંચ જેટલો વરસાદ આજે દિવસ દરમિયાન બોડેલીમાં ખાબક્યો છે. કવાંટની વાત કરીએ તો કવાંટમાં 37.5 mm એટલે કે 1.48 ઇંચ, એટલે લગભગ 1.5 ઇંચ જેટલો વરસાદ કવાંટમાં ખાબક્યો છે. આશ્ચર્યની વાત એ છે કે બોડેલીમાં આજે 3 ઇંચ વરસાદ ખાબક્યો છે. બરાબર એક વર્ષ પહેલાં ઈદના દિવસે જ, બકરી ઈદના દિવસે જ બોડેલીમાં જળબંબાકારની સ્થિતિ હતી. 24 કલાકમાં 22 ઇંચ વરસાદ ખાબક્યો હતો. અને તેને લઈને બોડેલી સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં તારાજી સર્જાઈ હતી, જળબંબાકારની સ્થિતિ જોવા મળી હતી. ખુદ મુખ્યમંત્રી પણ દોડીને બોડેલી આવ્યા હતા. તેમણે બોડેલીની મુલાકાત લીધી હતી અને ત્યારબાદ બોડેલીના જે નીચાણવાળા વિસ્તારો છે કે જ્યાં ચોમાસામાં અચાનક વધારે વરસાદ વરસે તો શું તકેદારી લેવી, શું પ્રી મોન્સૂન કામગીરી કરવી, તેની તમામ જે તકેદારીઓ લેવા માટેની જે તે વખતે નોંધ લેવામાં આવી હતી. પરંતુ બીજું ચોમાસું આવી ગયું, પરંતુ કોઈ પણ પ્રકારની પ્રી મોન્સૂન કામગીરી કરવામાં આવી નથી. આજે માત્ર 3 ઇંચ વરસાદ બોડેલીમાં ખાબક્યો છે અને તેવામાં બોડેલીમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. અનેક નીચાણવાળા વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાયા છે. અને એટલે જ બોડેલીવાસીઓ કે જેમણે ગત વર્ષે જે સ્થિતિ પેદા થઈ હતી તેને લઈને આજે પણ તેઓ ભયના ઓથાર હેઠળ છે. આજે જ્યારે સતત વરસાદ વરસ્યો હતો ત્યારે ફરીથી એકવાર બોડેલીના રજાનગર સહિતના જે નીચાણવાળા વિસ્તારો છે તે વિસ્તારના રહીશોના જીવ તાળવે ચોંટ્યા હતા. જો કે રાત્રિ દરમિયાન વધુ વરસાદ વરસે તો ક્યાં જઈશું, શું થશે ની ચિંતા તેમને સતાવી રહી છે. પરંતુ બીજી તરફ તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની પ્રી મોન્સૂન કામગીરી કરવામાં આવી નથી. જે રીતે વરસાદી કાંસ છે બોડેલીમાં, તે વરસાદી કાંસમાંથી જે પાણીનો નિકાલ થાય છે તે પાણીના નિકાલ માટે વરસાદી કાંસની પણ યોગ્ય સફાઈ કરવામાં આવી નથી. અને તેને લઈને ફરી એકવાર જો ચોમાસા દરમિયાન બોડેલીમાં વધુ વરસાદ થાય તો પરિસ્થિતિ ફરીથી બેકાબુ બને તેવું લોકોને લાગી રહ્યું છે, રહીશોને લાગી રહ્યું છે. ત્યારે ચોક્કસથી આપ દ્રશ્યો જોઈને કલ્પના કરી શકો છો, આ દ્રશ્યો બોડેલીના જ દ્રશ્યો છે, જ્યાં રસ્તા જાણે નદીની જેમ દેખાઈ રહ્યા છે. રસ્તા ઉપર જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો બોડેલીમાં આજે જોવા મળ્યા છે. છોટાઉદેપુર સહિત રાજ્ય, દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઇબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો.